નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિવાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રાજ્યમાં મુશળધાર વરસતા વરસાદે વધારી છે લોકોની મુસીબત અને હાઈકોર્ટે તૂટેલા રસ્તા મામલે સરકાર તથા ટ્રાફિક કમિશનરને લગાવી ફટકાર. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ રેલીમાં આશરે 70 લોકો ઘાયલ થયા છે અને બંદૂક લાયસન્સ ધારકોનું રાષ્ટ્રીય ડેટાબેઝ આગામી વર્ષથી જાળવવામાં આવશે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન એક ઐતિહાસિક સમિટમાં મળ્યા અને કેન્સસમાં એક ભારતીયની હત્યામાં સામેલ શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારવામાં આવી છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યમાં મેઘમહેરે કેર વરસાવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ બની છે જેમાં 26 લોકોના નિધન થયા છે, તેથી સરકારે લોકોને રાહત આપવાની કામગીરી શરૂ કરી છે. વિસ્મા રસ્તાના મામલે હાઈકોર્ટે સરકાર તથા ટ્રાફિક કમિશનર બંનેની કામગીરી સામે નારાજગી દર્શાવી. કોર્ટે ટ્રાફિક કમિશનર અને ડીસીપીને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો અને કહ્યું કે તમે લોકો એસી ચેમ્બરમાં બેસો છો અને જનતા ટ્રાફિકને કારણે હેરાન થાય છે અને કહ્યું કે તમને લોકોની સમસ્યાથી સંબંધ નથી. આજે રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર, બોર્ડર રેન્જ સહિત 31 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આઈપીએસ અધિકારીઓની બદલીની સાથે કેટલાક રાજકીય સમીકરણો પણ જોડાયેલા છે, કેમ કે થોડા સમય અગાઉ ભાજપના ધારાસભ્યોએ તેમની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. નર્મદા ડેમ અને સરદાર સરોવરની જળસપાટી 110.85 મીટરે પહોંચી છે અને દર કલાકે તેમાં 2 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે લોકોને અને ખેડૂતોને પાણી માટે વલખા મારવા નહીં પડે. સુરતમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને કારણે સર્વત્ર પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરમાં આખો દિવસ પાલિકા તંત્ર દોડતું રહ્યું, એવામાં કેપિટલ ગ્રીન સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોમાં ભય ફેલાયો, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના જોધપુર ટેકરા ખાતે રહેતા હિતેશ નામના વ્યક્તિને કારની ખરીદીના 2 મહિનાને બદલે 2 વર્ષ સુધી રજિસ્ટ્રેશન બુક સ્માર્ટ કાર્ડ ન આપતા આરટીઓ સામે ફરિયાદ કરી. ગ્રાહક તકરાર ફોરમે હવે હિતેશને માનસિક ત્રાસ સહિતના ખર્ચ પેટે આરટીઓને 15,000 ચૂકવવાનો હુકમ કર્યો છે. પાટીદાર આંદોલન સમિતિ દ્વારા ગુજરાતમાં શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આ યાત્રા રાજકોટ આવી પહોંચી, જેમાં જય સરદારના નારા ગુંજી ઉઠ્યા. આ યાત્રાનો ઉદ્દેશ પાટીદાર સમાજને ઓબીસીમાં સામેલ કરવાની સાથે શહીદ પાટીદાર યુવાનોને ન્યાય અપાવવાનો છે. સાઉદી એરલાઇન્સના એક વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મહત્વનું એ છે કે ફ્લાઇટમાં સવાર એક મુસાફરની તબિયત પ્રસરતા પાયલટે તાત્કાલિક ધોરણે અમદાવાદ એરપોર્ટ વિભાગને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરી અને પ્રવાસીઓને ત્યાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. બોલિવૂડના અભિનેતા જ્હોન અબ્રાહમ હાલ ગોંડલ પહોંચ્યા છે, જ્યાં તે ફિલ્મ રોનું શૂટિંગ કરવાના છે. તેઓ રિવરસાઇડ પેલેસ તેમજ દરબારગઢ પેલેસમાં શૂટિંગ કરવાના છે, તેથી લોકો પણ કલાકારને જોવા માટે ઉમટી પડ્યા છે. મુંબઈમાં એમબીબીએસના અભ્યાસમાં ગોલ્ડ મેડલ મેળવનારી ડૉક્ટર હિના કુમારી સુરતમાં દીક્ષા લેવાની છે. લોકોની સારવાર કરતા કરતા તેનામાં દીક્ષાનો ભાવ જાગ્યો અને તેણે સંયમ માર્ગે વળવાનું નક્કી કર્યું. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં આશરે 70 લોકો ઘાયલ થયા કારણ કે તેમના ભાષણ દરમિયાન ભીડ ઉપર એક મોટો એટેન્ટ પડી ગયો હતો. આ રેલીમાં મોદીએ મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ કઠોર હુમલા કર્યા હતા અને સાથે જ કહ્યું કે તે સિન્ડિકેટ રાજ ચલાવી રહી છે, જેની મંજૂરી વગર કોઈપણ વસ્તુ ચાલી નહીં શકે. April 2019થી તમામ હથિયારોના લાયસન્સ ધારકોના નામો નવા અથવા જૂનાને રાષ્ટ્રીય ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે. તેમને યુનિક ઓળખ નંબર આપવામાં આવશે. આ પગલાંનો હેતુ અધિકૃત ખાનગી બંદૂક ધારકો પર નજર રાખવાનો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના મોન્સૂન સત્રમાં વિમેન્સ રિઝર્વેશન બિલ પસાર કરવા વિનંતી કરી છે. તેમણે આ મુદ્દે કોંગ્રેસ પક્ષનો બિનશરતી ટેકો વ્યક્ત કર્યો હતો. સીબીઆઈએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીનગર સમક્ષ 4 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાનો પણ સમાવેશ થાય છે. આ મલ્ટી કરોડ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કૌભાંડના સંદર્ભમાં છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસના સાંસદ શશી થરૂરના તિરુવનંતપુરમ ખાતેના કાર્યાલયમાં તોડફોડ કરી. થોડા દિવસો પહેલાં તેમણે ટિપ્પણી કરી હતી કે જો ભાજપને ફરી સત્તા માટે મતદાન કરવામાં આવશે તો તે બંધારણને ફરીથી લખશે અને હિન્દુ પાકિસ્તાનની રચના માટે માર્ગ તૈયાર કરશે. ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇંધણના પ્રકાર સાથે ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાથી ભારતના જથ્થાબંધ ફુગાવાના દરમાં 5.77% વધારો થયો છે, જે અગાઉના મહિનામાં 4.43% હતો. જૂન WPIનો દર વાર્ષિક ધોરણે વધુ હતો, તે જૂન 2017માં 0.90% વધ્યો છે. ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીરના ધારાસભ્યના વ્યક્તિગત સુરક્ષા અધિકારીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે આતંકવાદીઓના એક જૂથે તેમના નિવાસસ્થાનના ગાર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો અને રક્ષકોની 2 સર્વિસ રાઇફલ લઈને ભાગી ગયા હતા. પુલવામા જિલ્લામાં ગુલામ મોઇઉદ્દીન મીરના નિવાસસ્થાનના ગાર્ડ પોસ્ટ પર ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. મહારાષ્ટ્રમાં હજારો ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું છે. આનાથી રાજ્યમાં મોટા અને નાના શહેરમાં તાજા દૂધના પુરવઠા પર અસર થઈ છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે અભિનેતા એવા સંવાદો માટે જવાબદાર રહેશે નહીં જેણે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને સિક્રેટ ગેમ્સ વેબ સિરીઝમાં કદી અપમાનિત કર્યા હોય. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ શ્રેણીમાં બોફોર્સ અને શાહબાનોના કેસ, બાબરી મસ્જિદ તોડવી અને કોમી રમખાણો જેવા ઐતિહાસિક ઘટનાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.
બોલિવૂડ દિવા કેટરીના કેફે સોમવારે તેના 35મા જન્મદિવસની ઉજવણી ઇંગ્લેન્ડમાં તેના પરિવાર સાથે કરી હતી. કેટરીનાની માતા સુઝેન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ગઈ હતી અને જન્મદિવસના ઉજવણીના ચિત્રો શેર કર્યા હતા. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હેલસિંકીમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનને એક ઉચ્ચ સ્તરીય સમિટમાં મળ્યા હતા. ટ્રમ્પ પુતિન સાથે કલાકો સુધી બેઠા જ્યારે તેમણે બે દેશો વચ્ચે બગડતા સંબંધ બદલ અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. કેન્સર સિટીમાં ભારતીય વિદ્યાર્થી શરદ કોપુની હત્યામાં એક શંકાસ્પદનું પોલીસ સાથેની અથડામણમાં મોત થયું છે, જેમાં 3 જાસૂસી અધિકારીઓ ઘાયલ થયા હતા. કોપુને એક રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ લૂંટના પ્રયાસ દરમિયાન 6 જુલાઈએ મારી નાખવામાં આવ્યો હતો, જ્યાં મિઝુરીમાં તેણે કામ કર્યું હતું. 1984ના શીખ વિરોધી હુલ્લડોની યાદમાં એક દિવસની ઉજવણી માટે કનેક્ટિકટ અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ઘણા લોકોના જીવ ગયાનો દાવો કર્યો હતો. વિશ્વ શીખ સંસદની માંગ બાદ ગવર્નર ડેનિયલ પેટ્રિક મલોએ 30 નવેમ્બરના રોજ શીખ નરસંહાર દિવસ તરીકે જાહેર કરેલા એક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ યુરોપિયન યુનિયનને તેના દેશનો એક પ્રતિસ્પર્ધી માને છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ યુરોપિયન યુનિયન દેશો સહિત ચીન, કેનેડા અને મેક્સિકોથી આયાત પર દર લાગુ કર્યો છે, તે રાષ્ટ્રો દ્વારા પ્રતિક્રિયાત્મક પગલાં લેવા બદલ. ક્રાંતિકારી ગદર પાર્ટીના સ્થાપક પરિષદની 105મી વર્ષગાંઠ નિમિત્તે ઓરેગનમાં હજારો લોકો ભેગા થયા હતા, જેણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ફાળો આપ્યો હતો. ઐતિહાસિક ઘટના રાજ્યની શાળાઓના અભ્યાસક્રમનો ભાગ બનશે. બેન્ચમાર્ક 2 વર્ષીય ટ્રેઝરી નોટ પર ઉપજ ઓગસ્ટ 2008 થી ઉચ્ચતમ સ્તર સુધી પહોંચે છે. સરકારે અહેવાલ આપ્યો છે કે અમેરિકી રિટેલ વેચાણ જૂનમાં મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. 2 વર્ષની નોટ યીલ્ડ 2.61%ની ઊંચી સપાટીએ છે. મોટર વાહનોની વધતી ખરીદી ગયા મહિને રિટેલ વેચાણમાં 0.5%ની વૃદ્ધિ દર્શાવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રથમ વખત સંકેત આપ્યો છે કે તે દેશો માટે US પ્રતિબંધોમાંથી છૂટછાટો પર વિચાર કરી શકે છે, કારણ કે જેઓ ઈરાનના ઓઇલ પર તેમની નિર્ભરતાને ઘટાડે છે. ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મિચીને જણાવ્યું હતું કે ઉર્જા બજારોમાં વધુ વોલેટાલિટી જાણવા માટે આ મુદ્દે G20 નાણાપ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવશે. કેટલાક રિપબ્લિકન સહિત કોંગ્રેસના મુખ્ય સભ્યોએ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રદર્શનની ટીકા કરી છે. કાયદા ઘડનારા હોય તેને વિચિત્ર, શ્રમજનક અને રશિયા સામે ઉભા રહેવાની તક ચૂકી ગયા તેવું કહ્યું હતું, કારણ કે ટ્રમ્પ પુતિનના સમર્થનમાં બોલ્યા હતા. અમેરિકાની સ્ટાર શટલર સેરેના વિલિયમ્સે વિમ્બલ્ડન ખાતે રનરઅપ પૂર્ણ કર્યા બાદ મહિલા ટેનિસ એસોસિએશનના રેન્કિંગમાં વિશ્વમાં 28મા ક્રમાંકને હાંસલ કર્યું હતું. 23 સમયની મુખ્ય ચેમ્પિયન રેન્કિંગ તેની પુત્રી ઓલિમ્પિયાના જન્મ પછી પ્રસૂતિ રજા લેવાના કારણે તેની પડતી થઈ હતી. હોટેલ ટ્રાન્સિલ્વેનિયા 3 સમર વેકેશન નોર્થ અમેરિકન થિયેટરોમાં બોક્સ ઓફિસ પર ટોચ પર છે. તે $44.5 મિલિયનથી થોડી વધારે છે. $100 મિલિયનની વૈશ્વિક શરૂઆત માટે સોનીની એનિમેટેડ ફેમિલી ફીચરે આ અઠવાડિયે વિદેશમાં $46.4 મિલિયનનો વગરો કર્યો છે. ડ્વેન જોન્સનની સ્કાય સ્ક્રીપર $25.5 મિલિયનમાં ધોવાઈ ગઈ છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા. Actor Irfan Khan is fighting a rare disease like a warrior and with a smile on his face. In the acclaimed actor's new Twitter profile picture, Irfan appears weaker but strong in spirit. He wears a yellow t-shirt as he stands close to a glass window and has earphones plugged into his ears. His fans on Twitter have reacted to the happy picture, lauding the positivity that the actor exudes. Earlier this year, Irfan left everyone shocked by informing them that his life had been shaken up by a rare disease and that he was fighting for choices. He said he has been diagnosed with a neuroendocrine tumor. He's currently in London. The actor has been promoting his forthcoming film Karwa by posting the film's songs on his Twitter page. The film is releasing on August 3. Actress Sunny Leone on Monday celebrated the one-year Godchu anniversary with a daughter, Nisha, whom she adopted from a village in Latur in 2017. Sunny shared a heartwarming photograph of herself along with her husband, Daniel Webbo, embracing her daughter. She captioned the image, "1 year ago today our lives changed when we brought you home with us. Today is your 1 year Godchu anniversary and I can't believe it's only been 1 year because I feel I have known you a lifetime. You are a part of my heart and soul and the most beautiful baby girl in the world. I love you very much, Nisha Kaur Webbo." On the acting front, Sunny will next be seen in the upcoming film Veera Maa Devi, a period war film. She's also in news for a web series Karanjit Kaur, The Untold Story of Sunny Leone, which will premiere on Zee5 on July 16.